મેરુરે ડગે જેના મનનો ડગે પાનભાઈ, ભાંગીરે પડે બ્રહ્માંડ, બુદ્ધિયોગનું આ પહેલું ભજન છે. મનને આમાં મેરુ પર્વત સાથે સરખાવ્યું છે. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ મેરુ પર્વતનો ડગે, એ અડીખમ રહે, મક્કમ રહે, અડગ રહે, તો મનને કાયમ મક્કમ રાખવું, એમ દ્રઢ મનોબળ રાખવું કોઈ પણ પરિસ્થિતિમાં, એ આનો સાર છે. વિપત પડે તો એ વણસે નહીં. વિપત એટલે મુશ્કેલી, ગમે તેવી મુશ્કેલી આવે પણ વણસે નહીં. વણસે એ છે, એ તળપદી શબ્દ છે ગુજરાતી ભાષાનો. દૂધ ફાટી ગયું આપણે એમ કહીએ તો વણસી ગયું દૂધ, એમ પોતાના મૂળભૂત સ્વરૂપથી અથવા તો સ્વભાવથી જે બદલી જાય, એમાં કંઈ બદલાવ આવે તો એ વણસી ગયું કહેવાય. તો ગમે તેવી પરિસ્થિતિ આવે તો એમાં અડગ રહી, મક્કમ રહી, નિષ્પક્ષ રહી, એ પરિસ્થિતિનો સામનો કરો અને મનને સ્થિર રાખવું કાયમ. સોય મારા હરિજનના પ્રમાણે, હરિજન, ગુરુજન, સજ્જન, સ્વજન, ગુણીજન, જેની આપણને ખોજ છે એના પ્રમાણ છે. પ્રમાણ એટલે એક્ઝામિનેશન, એનું એક માપદંડ છે. હરખ અને શોકની જેને નાવે કદી હેડકી, શિસ્ત તો કેરા કુરબાને. હરખ અને શોકને જો આપણે હજી સહેલું કરીએ તો એ સુખ અને દુઃખ. ગંગા સતીના આ ભજનોમાં સાર ગ્રહણ કરવાનો હોય છે. દૂધ હોય, દૂધ ઉપરની મલાઈ હોય, એની જેમ કોઈ પણ ભજનમાં, કોઈ પણ એવા આવા સારા સારા વિચારોમાં જે સાર હોય એ વધારે મહત્ત્વનું હોય છે. બાકી તો આની પર ઘણી બધી ચર્ચા કરી શકાય, ઘણું બધું ઊંડાણમાં જઈ શકાય, પણ સાર જીવનમાં ઉતરવો એ જરૂરી છે. એની ઉપર PhD પણ થાય છે, જે બહુ સારી વાત છે. પણ જીવનમાં ઉતરે, કારણ કે આમાં વાંચવાથી કાંઈ ફેર ન પડે, ગાવાથી કાંઈ ફેર ન પડે, સમજાવવાથી કાંઈ ફેર ન પડે, ઉતારવાથી ફેર પડે જીવનમાં. એટલે ઉતારવું જરૂરી છે. સદગુરુના વચનમાં શુરા થઈને ચાલે જેણે મેલા અંતરના અભિમાને. સદગુરુ, વિદ્યાગુરુ, લક્ષ્યગુરુ, જે કોઈ આપણે એને આપણે ગુરુ માન્યા હોય, આપણો જે સદગુરુ ભીતરનો છે, એને એમાં વચન રાખવું, એમ વચન ઉપર વધારે આમાં ભાર દીધો છે. કારણ કે વચન ઉપર વ્યવહાર છે. વચનોમાં શુરા થઈને ચાલે જેણે મેલ્યા અંતરના અભિમાન. અભિમાન, અહંકાર, આ બધું મનનું કારણ છે. તો કંઈ પણ જાણવા માટે, કંઈ પણ શીખવા માટે, આપણે પાત્ર કેળવવા માટે મનને મૂકવું જરૂરી છે. એટલે આમાં એમ કહે છે, નિત્ય રહેવું સત્સંગ માને જેના આઠે પહોર આનંદ. સત્સંગનો અર્થ મારી દ્રષ્ટિએ એમ થાય છે કે કુસંગથી દૂર રહેવું. એટલે મોટા મોટો સત્સંગ છે. આઠે પહોર, રાત્રિના 4, દિવસના 4, એમાં 8 પહોર છે આખા દિવસના. સંકલ્પ વિકલ્પ જેને એકઈ નહીં ઉરમાં, જેને તોડી નાખવો માયા કેરો ફંદ. સંકલ્પ અને વિકલ્પ આ સતત ચાલતી પ્રક્રિયા છે આપણા ચિત્તમાં, કે સતત ચાલવું જોઈએ. કંઈક ને કંઈક આપણને સંકલ્પ થાય અને એના વિકલ્પો આપણે શોધતા હોય. એટલે એ કોઈ એકે ઉરમાં જ ન હોય, સ્થિર હોય, કંઈ ઉછાળા ન હોય પણ સ્થિર હોય. જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ. માયા, માયા માટે ગુજરાતી સંતવાણીમાં એક સાખી છે જે મને બહુ ગમે છે. માયા મોટી નાગણી, બચ્ચાએ ના ખાય. માયા છે બહુ મોટી નાગણી છે અને પોતાના જ બચ્ચાએ ખાય, પણ એમાંથી જો કોઈ ઉગરે તો એ મોટો મણીધર થાય. એમાંથી જો કોઈ ઉગરી ગયું અને ત્યાગી દીધી, તજી દીધી, તો એ પછી મોટો મણીધર થાય. એટલે માયાનો ફંદો એવો છે કે જેમાંથી બચવું મુશ્કેલ છે, પણ જો બચી ગયા છે એ પછી મહાન થાય છે. ભક્તિ કરો તો એવી રે કરજો પાનભાઈ, રાખજો વચનોમાં વિશ્વાસ. વચન એટલે કમિટમેન્ટ, નિયમબદ્ધતા. એની ઉપર આખો વ્યવહાર ચાલે છે. તો એની ઉપર ગંગા સતીજી આમાં તો ઘણી આગળ ચર્ચા કરશું વચન વિશે. પણ ભક્તિ કરો તો એવી કરજો, એમ ભક્તિ માત્ર ખાલી કરવા માટે જ નહીં, પણ સત્યની ભક્તિ કરજો. જે તમારે જોઈએ છે, જે પામવું છે, એની ભક્તિ કરજો. ગંગા સતી એમ બોલ્યા, તમે થાજો સદગુરુજીના દાસ. સદગુરુજીના દાસ એટલે સ્વીકાર ભાવ. જેટલા નાના બનીએ એટલું આપણે જાજું
ग्रहण करी शकीए।